અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતમાં આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાય છે. દેશમાં જોશ અને ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાતા સ્વતંત્ર પર્વની સુરતમાં અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર હસ્તે તિરંગો લહેરાવાયો હતો. તિરંગાને સલામી આપ્યા બાદ પોલીસ જવાનોએ કરતબો બતાવ્યા હતા. 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખી સમગ્ર સુરત શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. નાના મોટા સૌ કોઈ આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોવા મળ્યા હતા. સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા 75મા સ્વતંત્ર પર્વની ઉજવણીને લઈ પોલીસ જવાનો સાથે શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દેશની આન બાન શાન તિરંગાને સલામી આપી સ્વતંત્ર પર્વની ઉજવ્યો હતો. ભારતના સ્વતંત્રતા દિવસના અનુસંધાને આજે સુરત સિટી પોલીસ હેડક્વાર્ટરમાં યોજાયેલ પરેડ અને આ ઉપલક્ષના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ અધિકારીઓ સાથે નાગરિકો પણ જોડાયા. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાષ્ટ્ર તિરંગામય બની ગયું છે. સુરત શહેરમાં પણ અનેક જગ્યાએ તિરંગા સાથે રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત રેલીઓના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પોલીસ સતત સમાજને શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે મથતી હોય છે. આજે આ ખાસ દિવસ છે જ્યારે પોલીસના જે લોકોએ કોરોના કાળમાં પોતાની જીવની પોતાના પરિવારના કલ્યાણની પરવા કર્યા વગર રાષ્ટ્ર માટે સમાજ માટે ભોગ આપ્યો છે એને યાદ કરીએ. કેટલાક અમારા પોલીસના અધિકારીઓ કર્મચારીઓ પોતાની લાઈફના રિસ્ક ઉપર જેવી રીતે ગુનેગારો સાથે વાત ભીડે છે, દિવસ રાત્રે 24 કલાક કામ કરે છે, સવારથી સાંજ સુધી જેવી રીતે કાયદામાં પણ લખેલું છે 365 દિવસ 24 કલાક ડ્યુટી ઉપર રહેતા એક પોલીસ ડિપાર્ટમેન્ટ છે. આ લોકોની જે વિશિષ્ટ વાત છે આ છે કે પોતાના પરિવાર સાથે ક્યારે કોઈ તહેવાર ઉજવી શકતા નથી. આપની સેવામાં, નાગરિકોની, રાષ્ટ્રની, સમાજની સેવામાં ખડે પગે રહે છે. આ લોકોને આજે આ પરેડ ગ્રાઉન્ડ ઉપર જોઈને જેવી રીતે આપ લોકોએ બધાએ વધાવ્યા, નાગરિકોએ વધાવ્યા, અમારા માટે બહુ ઉત્સાહવર્ધન બાબત છે. ગઈકાલે સરકારશ્રી દ્વારા જે પગાર વધારાની સુંદર ઘોષણા થઈ, આના પછી અમારા કર્મચારીઓના ઉત્સાહ અને આ લોકોની ધગસ ખૂબ વધી ગઈ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હવે પછી પણ સુરતને શાંત અને સુરક્ષિત રાખવામાં સુરત પોલીસ વધુમાં વધુ સારી મહેનત કરશે અને સુરત આખા ઇન્ડિયામાં અને વિશ્વમાં એક શાંત, પ્રગતિશીલ અને ઔદ્યોગિક સિટી તરીકે જાણીતું બનશે. આપને બધાને ફરીથી સ્વતંત્રતા દિવસના ઉપલક્ષમાં હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ.